આજનો વિષય આપણો છે પ્રનન્સીએશન, અને ખાસ કરીને કોઈ પણ નાઉનની પાછળ ટી આઈ ઓ એન હોય અથવા એમ ઈ એન ટી હોય તો એવા શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે કરવો. નમસ્કાર મિત્રો, ખબર છે .com ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. આજનો વિષય આપણો છે પ્રનન્સીએશન, અને ખાસ કરીને કોઈ પણ નાઉનની પાછળ ટી આઈ ઓ એન હોય અથવા એમ ઈ એન ટી હોય તો એવા શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે કરવો તેની આપણે આજે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, લેફ્ટ હેન્ડ સાઈડ પર તમને વર્બ્સ આપ્યા છે, ઇન્ફોર્મ, સેલિબ્રેટ, એડ્યુકેટ અને ઇન્ટ્રોડ્યુસ. હવે આ ચાર વર્બ્સને જ્યારે નાઉનમાં આપણે ફેરવતા હોઈએ ત્યારે છેલ્લે ટી આઈ ઓ એન મૂકતા હોઈએ છીએ. તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે આખી અંગ્રેજી ભાષામાં કોઈ પણ ક્રિયાપદમાંથી આપણે નાઉન બનાવતા હોય, એટલે વર્બમાંથી નાઉન બનાવતા હોય, જો ટી આઈ ઓ એનનો ઉપયોગ કરીને, તો વર્ડ સ્ટ્રેસ એટલે કે શબ્દ પર ભાર જે આપવાનો છે તે શનની આગળ જે પણ સિલેબલ હોય ત્યાં આપવાનો છે. એટલે ધારો કે આપણે પહેલો શબ્દ લઈએ ઇન્ફોર્મ, એમાંથી આપણે બનાવ્યું ઇન્ફોર્મેશન. તો આ જે વર્ડ બન્યો ઇન્ફોર્મેશન, એમાં ચાર સિલેબલ્સ છે. જો તમે કોઈ પણ શબ્દને ધીમેથી બોલો તો તમને એમાં કેટલા સિલેબલ્સ છે તમને ખ્યાલ આવે. ધારો કે ઇન ફ મે શન, એટલે આ ચાર સિલેબલ્સ થયા. તો આ ચાર સિલેબલ્સમાં છેલ્લું શનની આગળ જે પણ સિલેબલ હોય એની પર તમારે ભાર આપવાનો છે, જેને આપણે ઇંગ્લિશમાં વર્ડ સ્ટ્રેસ કહીએ છીએ. વર્ડ સ્ટ્રેસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ સ્પોકન ઇંગ્લિશ. અને વોકેબ્યુલરીનો સ્ટડી કરતા હોય, શબ્દભંડોળનો અભ્યાસ કરતા હોય ત્યારે તમારે ખાસ વર્ડ સ્ટ્રેસ પર ધ્યાન આપવાનું, જેનાથી તમારી ઇન્ટેલિજિબિલિટી, જે તમારી સ્પીચની ઇન્ટેલિજિબિલિટી હોય તે વધી જાય, એટલે કે લોકો સહેલાઈથી તમને સમજી શકે અને તમારી પોતાની જે અબિલિટી હોય કોમ્પ્રિહેન્શનની એ પણ તમારી ખૂબ સારી થઈ શકે, લિસનિંગ કોમ્પ્રિહેન્શન પણ તમારું ઇમ્પ્રૂવ થઈ શકે. તો ચાલો આ વર્ડ્સની પ્રેક્ટિસ કરીએ. ઇન્ફોર્મ, ઇન્ફોર્મેશન. તમે મારી હું બોલું ત્યાર પછી તમે બોલી શકો છો અથવા મારી સાથે પણ બોલી શકો છો. ઇન્ફોર્મ, ઇન્ફોર્મેશન. સેલિબ્રેટ, સેલિબ્રેશન. એડ્યુકેટ, એજ્યુકેશન. હવે ઘણામાં પૂછતા હોય છે કે એડ્યુકેટ બોલવું કે એજ્યુકેટ બોલવું, તો ઇંગ્લિશમાં આ બંને ઉચ્ચાર સાચા ગણાય છે. એડ્યુકેટ, એડ્યુકેશન ઓર એજ્યુકેટ, એજ્યુકેશન. ઇન્ટ્રોડ્યુસ, ઇન્ટ્રોડક્શન. ફરીથી એકવાર લઈ લઈએ, રાઇટ હેન્ડ સાઇડ પર જે વર્ડ્સ છે તે ટી આઈ ઓ એન વાળા. ઇન્ફોર્મેશન, સેલિબ્રેશન, એજ્યુકેશન, ઇન્ટ્રોડક્શન. હવે આ જ નિયમને આધારિત પણ થોડાક ફેરફાર સાથે બીજા વર્ડ્સ લઈએ. હવે અહીંયા જે લેફ્ટ હેન્ડ સાઈડ પર વર્ડ્સ છે એમાં પહેલા સિલેબલની અંદર ઈ ઉચ્ચાર છે. પ્રિપેર, ડિક્લેર, રિઝર્વ એન્ડ રિવીલ. તો આ બધામાં પહેલા સિલેબલમાં ઈ ઉચ્ચાર છે. હવે જ્યારે ટી આઈ ઓ એનથી આપણે નાઉન બનાવીએ છીએ ત્યારે એ પહેલો ઉચ્ચાર પણ બદલાઈ જાય છે, એટલે પ્રીનું થઈ જાય પ્રે, ડીનું ડે, રીનું રે અને રીનું રે. ફરીથી તો પ્રિપેર, પ્રેપરેશન. ડિક્લેર, ડેક્લેરેશન. રિઝર્વ, રેઝર્વેશન. રિવીલ, રેવલેશન. આપણે રાઇટ હેન્ડ સાઇડ પરના વર્ડ્સ એકવાર બોલી દઈએ, તમે મારી પાછળ બોલી શકો છો. રિપીટ આફ્ટર મી. પ્રેપરેશન, ડેક્લેરેશન, રેઝર્વેશન, રેવલેશન.
હવે આપણે એક ટેસ્ટ લઈએ. તમને સ્ક્રીન પર બે વર્ડ્સ દેખાય છે, પ્રનાઉન્સ અને પ્રેઝન્ટ. આ બંને વર્બ્સ છે, પ્રનાઉન્સ અને પ્રેઝન્ટ. હવે એના આપણે TION થી નાઉન ફોર્મ્સ બનાવીએ તો એનો ઉચ્ચાર આપણે કેવી રીતે કરીશું? તમે એકવાર તમારી રીતે બોલી જુઓ. અને હવે હું તમને જવાબ આપીશ. પ્રનાઉન્સ પ્રનન્સીએશન, પ્રનાઉન્સ પ્રનન્સીએશન. તમે જુઓ કે સ્પેલિંગ પણ બદલાય છે. પ્રનાઉન્સમાં NOUN છે, જ્યારે પ્રનન્સીએશનમાં NUN થઈ જાય છે, એટલે નાઉનનું નન થઈ જાય છે. પ્રનાઉન્સ પ્રનન્સીએશન, અને સ્ટ્રેસ એ પર છે, પ્રનન્સીએશન. પ્રનન્સીએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની લેંગ્વેજ. ત્યાર પછીનો શબ્દ છે પ્રેઝન્ટ. કોર્ટમાં ધારો કે કોઈ જજ કહેતા હોય કે પ્લીઝ પ્રેઝન્ટ યોર કેસ, તમારો કેસ રજૂ કરો, પ્લીઝ પ્રેઝન્ટ યોર કેસ. અથવા તમે કોઈ મિટિંગમાં કહી શકો, પ્લીઝ પ્રેઝન્ટ યોર વ્યૂઝ. સો પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી, અને એના પરથી જ્યારે નાઉન બને છે ત્યારે પ્રેઝન્ટેશન. હિઝ પ્રેઝન્ટેશન વોઝ પરફેક્ટ. સો પ્રેઝન્ટેશન. તો આ થઈ આપણી TION થી નાઉન બનાવતા હોય તેવા શબ્દોની વાત. હવે આપણે લઈશું MENT. ઘણા બધા નાઉન્સ તમે MENT છેલ્લે મૂકીને બનાવતા હોય છે, જેને આપણે સફિક્સ કહીએ MENT. TION, MENT આ બધા શબ્દોની પાછળ લાગતા હોય, આપણે એને સફિક્સ કહીએ. આપણે ભવિષ્યમાં કેટલાક એવા શબ્દો જોઈશું કે જેમાં કંઈક વર્ડની અગાઉ લગાવતા હોય, તો એને આપણે પ્રિફિક્સ કહીશું. અને આ જે પ્રોસેસ છે એને આપણે કહીશું એફિક્સેશન. પ્રિફિક્સ અથવા સફિક્સ તમે લગાવો કોઈ પણ શબ્દની આગળ અથવા પાછળ, તો એને આપણે કહીશું એ પ્રોસેસને એફિક્સેશન. હવે આપણે લઈએ MENT સફિક્સવાળા શબ્દો. મૂળ વર્બ છે અપોઇન્ટ, અને નાઉન ફોર્મ થશે અપોઇન્ટમેન્ટ. હવે અહીંયા ખાસ કયું ધ્યાન રાખવાનું છે કે આમાં વર્ડ સ્ટ્રેસનું જે સ્થાન છે તે બદલાતું નથી, એટલા માટે કે MENT જે છે એ સફિક્સને આપણે સોફ્ટલી બોલીએ છીએ, મેન્ટ નથી બોલતા પણ મન્ટ કહીએ છીએ. એ ક્યારેય સ્ટ્રેસ નથી હોતો એટલા માટે મન્ટ બોલાય છે. મન્ટ એટલે અનો ઉચ્ચાર છે, એનો ઉચ્ચાર એમાં નથી, મેન્ટ નથી મન્ટ છે. તો અપોઇન્ટ અપોઇન્ટમેન્ટ, અચીવમેન્ટ, મેનેજ મેનેજમેન્ટ, ડિવેલપ ડિવેલપમેન્ટ. આ છેલ્લો શબ્દ થોડોક અઘરો છે, કારણ કે મોટેભાગે વર્ડ સ્ટ્રેસ ડિવેલપમાં યોગ્ય જગ્યાએ હોતો નથી, એને કારણે ડેવલપ જેવું સંભળાય છે. તો યાદ રાખજો કે આ ડેવલપ નથી, ડિવેલપ, ડી વે લપ, અને સ્ટ્રેસ છે વેપર. અને નાઉન ફોર્મ થાય ત્યારે પણ સ્ટ્રેસ ત્યાં ને ત્યાં જ રહે છે, માત્ર છેલ્લે મન્ટ જોડી દેવાનું છે. એટલે ડિવેલપ પરથી થશે ડિવેલપમેન્ટ, ડિવેલપમેન્ટ. તો ચાલો એકવાર પ્રેક્ટિસ કરી દઈએ MENT વર્ડ્સને. માત્ર રાઇટ હેન્ડ સાઈડ પર જે છે તે અપોઇન્ટમેન્ટ, અચીવમેન્ટ, મેનેજમેન્ટ, ડિવેલપમેન્ટ. તો મિત્રો, યાદ હું આશા રાખું છું કે આ તમને ઉપયોગી થશે. ભવિષ્યમાં આપણે બીજા ઘણા બધા શબ્દોને અને એના ઉચ્ચારની અને અર્થની વાત કરીશું. તો આ સિરીઝ ધ વર્લ્ડ ઓફ વર્ડ્સ જોતા રહેશો અને લોકોને એના વિશે માહિતી આપતા રહેશો. થેન્ક યુ વેરી મચ. આઈ એમ ધર્મેન્દ્ર શેઠ ફ્રોમ સુરત.